विद्यार्थीओ आज आप विषय है कल्लोल धोरण बे आपूँ लेक्चर है 17 और पेज है 114 बदा चोपड़ी काढ़ो एम पार्ट है 9 अपने सौ तोफानी। चलो बदाए काढ़ो तो आप अँ सुधी काले नेक्स्ट टाइम जोई गया हता। હવે આપણા તોફાનો એટલે કે તમે કયા કયા તોફાનો ઘરે કરો છો એ તમે એકવાર બતાવો, જેમાં તમારી મમ્મીએ તમને ખૂબ બોલ્યા હોય કે તમારી મમ્મી ખૂબ તમને માર્યા હોય એવા તમને તોફાન યાદ આવતા હોય તમે અહીંયા કહી શકો છો, બરાબર? હવે અહીંયા એકથી એક તોફાન તમારા કહેવાના, તો તમે કયા કયા તોફાનો ઘરે કરેલા જેનાથી તમારા પપ્પાએ કે તમારી મમ્મીએ તમને ખૂબ માર્યા હતા, માર પડ્યો હતો, તમે કઈ વસ્તુ ઘરમાં તોડી નાખી હતી, કઈ વસ્તુ ખોઈ નાખી હતી જેના લીધે તમને માર પડેલો, એ તમારે તોફાનો અહીંયા કહેવાના છે, બરાબર? તો તમે અત્યારે તમારા ફ્રેન્ડ જોડે પણ તમે આ વાત કરી શકો છો તોફાનો વિશે। અહીંયા આપણે લેક્ચર 17 જોઈશું મારા તોફાનો। જો એક તોફાન અહીંયા આપેલું છે વિદ્યાર્થીનું, હું બાર મંદિરમાં ભણતી હતી, એક છોકરીનું તોફાન છે। જુઓ, હું બાલ મંદિરમાં ભણતી હતી ત્યારે એકવાર સાંજે ઘરમાં લીંબુ શરબત બનાવેલું, બાર મંદિરમાં હતી ત્યારે ઘરમાં શું બનાવેલું, મમ્મીએ શરબત બનાવેલું, મેં મારા દૂધના ગ્લાસમાં લીંબુ શરબત પીધું હતું, જેમાં હું દૂધ પીઉં છું એ જ ગ્લાસમાં મેં શરબત પીધું હતું, પછી દૂધ પીવાનો સમય થયો, એ લીંબુવાળું શરબતનું ગ્લાસ હતું એને ધોયું નહીં અને એવું ને એવું રાખ્યું, અને જ્યારે દૂધ પીવાનો સમય થયો એટલે એને શું કર્યું, એટલે દૂધ પણ એ જ ગ્લાસમાં પીધું, પછી જે શરબતવાળો ગ્લાસ હતો એઠો એમાં જ એને દૂધ નાખી અને પીધું। પપ્પાએ ગુસ્સેથી કહ્યું આ દૂધ ફાટી ગયું, હવે આ ન પીવાય। તો પપ્પાએ કહ્યું કે કારણ કે ખટાશ દૂધમાં આવે તો દૂધ ફાટી જાય છે, તો દૂધમાં ખટાશ પડે તો લીંબુવાળો ગ્લાસ હોય કે લીંબુવાળું કોઈ વાસણ હોય એમાં આપણે દૂધ કાઢતા, મમ્મી દૂધ કાઢતી નથી જોજો તમે, કારણ કે બધું દૂધ ફાટી જાય એટલે કે બગડી જાય, એટલે એ વાસણ બરાબર સાફ કરી લેવું પડે પછી એમાં દૂધ નાખાય। તો એમાં જો આનું દૂધ ફાટી ગયું તો પપ્પા ગુસ્સે થયા, મને નવાઈ લાગી, મેં પપ્પાને પૂછ્યું દૂધ ફાટે એટલે શું થાય, હવે ફાટે એટલે શું એને ખબર પડતી ન હતી, કારણ કે તો બાળમંદિરમાં નાની હતી ભણતી હતી એટલે, તો દૂધ ફાટે એટલે શું એને ખબર પડી નહીં। પપ્પા કહે એ તો દૂધમાં ખાટી વસ્તુ ભરે એટલે દૂધ ફાટી જાય, તમે ખબર ન પડે, તને ખબર પડે નહીં, તું ગ્લાસ પીતી નહીં અને આ ગ્લાસનું દૂધ ઢોળી દે, મને તો ફાટી ગયેલા દૂધના ટુકડા દેખાયા જ નહોતા। એ છોકરીને શું લાગ્યું, ફાટી જવું એટલે કપડું કેવું ફાટી જાય એટલે ટુકડા થઈ જાય, કાગળ ફાડી એટલે કેવા ટુકડા થઈ જાય, તો એને એવું હતું કે દૂધ ફાટી જાય એટલે દૂધના ટુકડા થઈ જાય, તો કે દૂધના ટુકડા તો મને દેખાયા જ નહીં, મેં તો રાત્રે પછી એને દૂધને ફાટેલું જોવા માટે જો શું કર્યું, રાત્રે ઊભા થઈને છાનામાંના, મેં તો રાત્રે છાનામાંના ફ્રીજ ખોલ્યું, દૂધની તપેલી ભરેલી હતી તેમાં થોડું લીંબુ શરબત ઉમેરી દીધું, એને શું કર્યું કે દૂધની તપેલી ભરેલી હતી એમાં લીંબુ શરબત નાખી દીધું, પછી શું તમારા દાદા દાદી હવે એટલે હવે દૂધને શું થયું હશે, એ દૂધ ફાટી ગયું હશે અને એને કેટલો માર પડ્યો હશે, એની મમ્મીએ એને ખૂબ માર માર્યો હશે, કેમ કે બધું દૂધ એને બગાડી દીધું, એટલે હવે સવારે ઊઠીને ચા શેનો બનાવીને પીવે એટલા માટે એને ખૂબ માર પડ્યો હશે, એને આવું તોફાન કરેલું। હવે આપણે નેક્સ્ટ, તમારા દાદા દાદી અથવા મમ્મી પપ્પા પાસેથી જાણો કે તેઓ નાના હતા ત્યારે કેવા તોફાન કરતા। હવે તમારે દાદા કે દાદી મમ્મી પપ્પા જોડે હોય તો એમને પૂછો કે મમ્મી પપ્પા કે દાદા દાદી તમે નાના હતા એટલે કેવા કેવા તોફાનો કરતા હતા, એવું પૂછવાનું, તમે નાનપણમાં કયું તોફાન કરેલું એ પૂછો, આ તોફાન વિશે વર્ગમાં વાત કરો, પછી તમે તમારા ફ્રેન્ડને આવીને વાત કરો કે મારી મમ્મી નાની હતી એટલે આવું તોફાન કરેલું, પપ્પાએ આવું તોફાન કરેલું, એમ કહી શકાય। વડલા દાડે વાંદરા ડોળી કરતી ઉપા હો, હવે એક સરસ મજાની નીચે વાર્તા છે, તમને વાર્તા સાંભળવી ખૂબ ગમે છે, હા, તો ચલો આપણે એક વાર્તા સાંભળીશું। બળ્યો ભીમ, બળ્યો એટલે બહાદુર ભીમ,
એ ભીમ છે, એનું નામ છે. એક આ મહાભારતની સ્ટોરી છે જે તમે સાંભળજો. હસ્તિનાપુર નામનું નગર હતું. હસ્તિનાપુર નામનું શું હતું? નગર હતું, ગામ હતું નહીં. આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા. હસ્તિનાપુરનું નગર હતું એમાં કેટલા રાજકુમારો રહેતા હતા? 105. પાંચ, એમાંથી 5 પાંડવો અને 100 કૌરવો. 1 ને 2 મીંડા, 100 કૌરવો અને 5 પાંડવો હતા. એટલે 105 થયા કે નહીં એમ. તો એમાં નાના નાના રાજકુમારો, આ બધા રાજકુમારો કેવડા હતા? નાના નાના હતા. નાના નાના રાજકુમારો ખાય પીવી રમે અને મજા કરે, કારણ કે બધા નાના હતા એટલે બાળ નાના નાના બાળ હતા બધા. એકવાર પાંચે પાંડવ બગીચામાં રમતા હતા. બગીચામાં કોણ રમતું હતું? પાંચે પાંડવ રમતા હતા. એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ગમે નહીં. કૌરવો હતા એમને પાંડવો ગમતા નહોતા. પાંડવો ખૂબ સારા હતા અને કૌરવો હતા એ બહુ રીસે બળતા હતા એવા હતા. એટલામાં દુર્યોધન અને 99 ભાઈઓ આવ્યા અને પાંડવો એમને જરાય ગમતા નહીં. એમાંથી ભીમ માટે કૌરવોના મનમાં બહુ જ ખીજ હતી. કૌરવોને ભીમ બિલકુલ ગમતો ન હતો. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તકત શોધતા હોય. એટલે કૌરવો હંમેશા પાંડવો રમતા હોય તો એમને વચ્ચે ડિસ્ટર્બ કરે, એમનું વસ્તુ લઈ લે, બોલ બેટ રમતા હોય તો બોલ લઈ લે, વચ્ચે આવીને બેસી જા, એમ કરીને હેરાન કરતા હતા. એક દિવસની વાત છે, દુર્યોધન પાંડવોને કહે, હવે દુર્યોધન છે પાંડવોને કહે છે, ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. એટલે દુર્યોધન આવીને શું કહે છે? ચલો આપણે બધા ભેગા મળીને આંબલી પીપળી રમીએ. ભીમ અને અર્જુનને રમવાની ના પાડી. ભીમ અને અર્જુનને તો રમવાની ના પાડી હતી, પરંતુ યુધિષ્ઠિરે કહ્યું. યુધિષ્ઠિર હતા એ બહુ સારા હતા. યુધિષ્ઠિરે કહ્યું, આ 5 પાંડવોમાંથી નામ છે યુધિષ્ઠિર. 5 પાંડવ હતા ને એમાં સૌથી મોટા યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, શત્રુઘ્ન અને સહદેવ એમ 5 ભાઈઓ હતા. તો એ ભાઈમાંથી યુધિષ્ઠિર બહુ સારા હતા અને એમાં ભીમને અર્જુનને રમવું હતું નહીં. તો યુધિષ્ઠિરે કહ્યું એટલે આ બધાને રમવું પડ્યું. હા ચાલો આપણે સાથે રમીએ. હવે બધા પાંડવો અને કૌરવો સાથે શું રમે છે? આંબલી પીપળી રમે છે. યુધિષ્ઠિરની વાત બધા પાંડવો માને રમવાનું શરૂ કર્યું. કૌરવે બધું વિચાર્યું કે ભીમને દાવ આપવો. કૌરવે શું કરી જુઓ? ભીમને દાવ અપાયો અને આપણે બધા ઝાડ પર ચડી જવું. ભીમને દાવ આપવાનું અને આપણે બધાને ક્યાં ચડી જવાનું? ઝાડ પર ચડી જવાનું. કારણ કે ભીમ ઝાડ પર ચડી શકે નહીં. જો અહીંયા લખેલું છે, એ ઝાડીઓ તો ઝાડ પર ચડી જ નહીં શકે અને મજા આવશે. તો ઝાડ પર ચડી જ નહીં શકે તો આપણને કેવી રીતે પકડશે? એટલે બધા કૌરવો ઝાડ પર ચડી ગયા અને ભીમનો દાવ આવ્યો. હવે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો આપેલું છે. ભીમનો દાવ આવ્યો. ભીમે આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું. હવે ભીમે શું કર્યું? આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું અને 1, 2, 3, 4 પછી તો 10, 12 જુઓ કેવું ગણે છે. 1, 2, 3, 4 10, 11, 12, 20, 30, 50, 80, 90, 91, 98, 99 અને 100 એમ એને ગણી દીધું અને આંખ ઉગાડીને આજુબાજુ જોયું તો કોઈ જોવા મળે નહીં. ભીમે 100 સુધી ગણ્યું તો આજુબાજુ કોઈ જોવા મળ્યું નહીં. તમે સંતાકુકડી રમો છો ને ઘરે, એમ તો કોઈ જોવા ન મળ્યું. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસીને હસતા હતા. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસીને રમતા હતા. તો દુર્યોધન અને કૌરવ બીજા ઝાડ પર બેસીને હસતા હતા. દુર્યોધન હતો એ કૌરવોનો સૌથી મોટો ભાઈ હતો. એ
એ સારો ન હતો, ખૂબ ખરાબ હતો. તો ભીમ ઝાડ પર ભીમ ઝાડ નીચે ગયો. જુઓ, ભીમ ઝાડની નીચે જાય છે અને કૌરવો ભીમને ખીજવવા માંડ્યા. હવે જુઓ, કૌરવો ઝાડ પર બધા બેસી બેસીને આ નીચે ભીમ ઊભો છે એને ખીજવે છે. જાડિયો 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 ભીમ જાડિયો, ઝાડ પર ચડશે કેમ, એવી રીતે બોલીને એને ખીજવે છે. આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ. હવે એ ઉપર ચડી, ભીમ કોઈ દિવસ ઝાડ ઉપર ઝાડો હતો એટલે ચડી શકતો ન હતો, એટલે એ ઉપર કેવી રીતે ચડશે અને આપણને અડશે એટલે આપણો દાવ આવશે પણ નહીં, એને જ દાવ લેવો પડશે એવું વિચારે છે. ભીમ વિચારમાં પડ્યો, વાત તો સાચી, હું ઝાડ પર કેવી રીતે ચડું. ત્યાં તો કૌરવ ફરીથી બોલ્યા, કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોગટ જશે, કશાકના ટેકેથી ચડશે તો પણ એ ચડી શકશે નહીં. ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે, કારણ કે એનું વજન વધારે હતું તો ડાળી ભાગીને એ પણ ડાળી સાથે નીચે પડી જશે. ભીમને બહુ ગુસ્સો આવ્યો, જોરથી બૂમ પાડી એના મોટા અવાજથી એક બે કૌરવો તો ધ્રુજવા લાગ્યા. એને એટલી જોરથી ધ્રાર પાડીને તો એની બૂમથી એક બે કૌરવો તો ધ્રુજવા લાગ્યા. ભીમે પોતાના હાથથી જેવો પગ પછાડ્યો, ભીમે એનો હાથી જેવો પગ જમીન પર પછાડ્યો તો ધરતી પણ ધ્રુજી અને બે ત્રણ કૌરવો તો એ મારે એમ કરીને નીચે પડ્યા. કેવી રીતે? એ મારે એમ બોલીને નીચે પડી ગયા. ભીમ હજી પણ ગુસ્સામાં હતો કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર હતા. અમુક કૌરવો નીચે પડી ગયા હતા પણ દુર્યોધન અને દુશાસન હતા એ કૌરવોમાં સૌથી ખતરનાક બે ભાઈઓ હતા. એ બંને પણ હજી ઝાડ પર હતા અને ભીમે ખીજવતા હતા. ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો. ઝાડનું થડ હતું, આ થડ કહેવાય, એ થડને જોરથી ભીમે મુક્કો માર્યો. આખું ઝાડ ધ્રુજવા લાગ્યું. ચાર પાંચ કૌરવો તો મરી ગયા. ઓ મારે એમ કરીને નીચે પડ્યા, બોલતે નીચે પટકાયા. આ જોઈને ભીમે યુક્તિ સૂજી. એણે તો ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવ્યું અને શરૂ કર્યું. આખું ઝાડ હલવા લાગ્યું. હવે ઝાડ પર બેસેલાને તો ડર લાગે ને કે અમે પડી જઈશું, તો ઝાડ હલવાથી દુર્યોધન અને દુશાસન બંને બાકીના બધા કૌરવો પરથી ટપોટપ નીચે પછડાયા. તો આખું ઝાડ જ્યારે હલાવવાનું ચાલુ કર્યું ત્યારે ઝાડ પરથી દુર્યોધન અને દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પડ્યા. બધા જે દુર્યોધન અને દુશાસન હતા એ પણ નીચે પડ્યા અને કૌરવો હતા એ બધાને ટપોટપ નીચે પડવા લાગ્યા. દુર્યોધન તો ઊંધે માથે પડ્યો. દુર્યોધન કેવી રીતે પડ્યો? તો ઊંધે માથે પડ્યો. ભીમ દુર્યોધનને અડી ગયો. હવે દાવ દુર્યોધન પર આવી ગયો. હવે કોનો દાવ આવશે? દુર્યોધનનો દાવ આવી ગયો. ભીમ ખુશ થઈ ગયો. મજા આવીને એક વખત રિપીટ કરું છું કે હસ્તિનાપુરનું નગર હતું, એમાં રાજકુમારો રહેતા હતા. કેટલા રાજકુમારો હતા? તો 105 રાજકુમારો નાના નાના હતા. એમાં 100 કૌરવો હતા અને 5 પાંડવો હતા, એટલે 105 થયા. એ બધા નાના નાના ખૂબ રમે, ખાય, પીવે અને મજા કરે. તો બગીચામાં જ્યારે પાંડવો રમતા હતા તો એમને હેરાન કરવા માટે 100 કૌરવો આવ્યા અને કહેવા લાગ્યા કે ચલો આપણે બધા જોડે રમીએ. ભીમે રમવાની ના પાડી પણ યુધિષ્ઠિરની વાત બધા માને, એટલે યુધિષ્ઠિરના કહેવાથી બધા જોડે રમવા લાગ્યા અને ભીમ ઝાડ્યો હતો,
ખૂબ અને એને ઘણું ખાવા જોઈતું હતું. તો ભીમને દાવ આપ્યો, ભીમને બધાએ દાવ આપ્યો અને બધા કૌરવો ઝાડ પર ચડી ગયા. અને ભીમ ઝાડ પર ચડી ન શકે એટલા માટે એને બધા ઉપર એને બધા જાડીઓ જાડીઓ ખીચવા લાગ્યા. પણ ભીમે ઝાડને જોરથી મુક્કો માર્યો તો બે ત્રણ કૌરવો નીચે પડી ગયા. અને પછી બાથમાં લઈ અને ભીમે તો જોરથી ઝાડને હલાવ્યું તો બધા યુધિષ્ઠ દુશાસન અને દુર્યોધન બંને નીચે પડ્યા. મારે ઊંધે માથે પડ્યા, દુર્યોધન ઊંધે માથે નીચે પડ્યો અને એને ભીમ અડી ગયો અને દાવ આવ્યો, દુર્યોધનનો દાવ આવ્યો અને ભીમ ખુશ થઈ ગયો. તો આ વાર્તામાં મજા આવી ને? ઓકે, આ પાઠનું વાંચન કરવાનું છે તમારે, લેશનમાં આજે કંઈ લખવાનું નથી. આનું પાઠનું વાંચન બે વખત તમારે ઘરેથી કરવાનું છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ.